સુરતમાં વધતા કોરોના સંક્રમણની અસર હવે ન્યાયાલય પર દેખાઈ રહી છે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા અગત્યના કામ સિવાયની કામગીરીથી અળગા રહેવા માટે ઠરાવ પસાર કર્યો છે. વકીલ મંડળ દ્વારા 25 માર્ચથી 5 એપ્રિલ સુધી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મહત્વના કામો જ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોર્ટ પરિસરમાં લોકોની અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે, જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જજને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે. કોર્ટ બિલ્ડિંગ 10 માળનું હોવાથી લગભગ તમામ લોકો લિફ્ટનો પણ મહત્તમ ઉપયોગ કરે છે. છેલ્લા ઘણા સમયથી સુરત કોર્ટના કર્મચારીઓ અને વકીલો પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે, જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાર એસોસિએશન દ્વારા આજે મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરત બાર એસોસિએશન દ્વારા આ અંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને પણ લેખિતમાં જાણ કરી છે. કોરોના સંક્રમણને કારણે કેટલાક મહત્વના કેસમાં જો પક્ષકાર હાજર ન રહેતો હોય તેની સામે વોરંટ ઇસ્યુ ન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. કેસને યથાસ્થિતિ રાખીને અન્ય તારીખ કાપવા માટે વિનંતી કરી છે. વકીલ મંડળ દ્વારા રિમાન્ડ અરજી, જમીન અરજી વગેરેના કામોને બાદ કરતા અન્ય કામોથી અળગા રહેવા માટે નિર્ણય લેવાયો છે. સુરત શહેરમાં રોજના કોરોના સંક્રમણના કેસ વધતા વરિષ્ઠ નાગરિકોને કોર્ટમાં ન આવવા માટે પહેલાથી જ જાણકારી દેવામાં આવી છે. મારું નામ બ્રિજેશ પટેલ છે, હું સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. મારી સાથે મારા જોઈન્ટ સેક્રેટરી અમરભાઈ પટેલ છે અને ટેઝરર ડબુવાલા છે. હાલમાં સુરત શહેરની છેલ્લા 10 દિવસની પરિસ્થિતિ જોઈએ કોરોના બાબતની, તો સંક્રમણોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. એક જાગૃત નાગરિક તરીકે અમે વકીલશ્રીઓએ તમામે નિર્ણય કર્યો છે કે ભાઈ કોર્ટની અંદર પક્ષકારોની અવરજવર, વકીલોની અવરજવર, ક્લાર્કોની અવરજવર ઘણી વધારે થઈ રહી છે. તે હકીકતને ધ્યાનમાં લઈ આજરોજ અમોએ એક તાત્કાલિક મિટિંગ બોલાવી અને મિટિંગની અંદર નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અર્જન્ટ તાકીદના કામો સિવાયના અન્ય કામોથી અળગા રહેવું, જેના કારણે પક્ષકારોનું ભારણ કોર્ટમાં ઓછું રહે અને પક્ષકારો ઓછા આવે એવી એક ખ્યાલથી અમે આ ઠરાવ કરેલો છે. બ્યુરો રિપોર્ટ, SI ન્યૂઝ, સુરત.